આપડે નાગદાનભાઈ ભણ્યા હોય ને એટલે આપણને ઇતિહાસ નો ખબર હોય, પણ એમની સાંભળો, તમે મારી વાત સાંભળો, તમને હું તમને આ જે હરિજન શબ્દ ની ઇતિહાસ તમને નથી ખબર. હરિજન શબ્દ કોને કહેવાય? કોને પડશે? પેલા ઈ તો ઈ સમજાવું છું તમને. પેલા દાસી દાસી પ્રથા હતી, તમને ખબર છે? હા હા હા. મંદિરમાં છે ને દીકરી હોય ને એને દાસી બનાવે, કારણ કે ચાર ચાર જાતિ બદલી નાખી હોય ને અમારે તમને શું કહીને બોલાવવા? હવે એમાં જે કહી એમાં તમને પ્રશ્ન ન થતો હોય તો એના કરતા કેમ કરો? જાતિ બદલી જાતિ બદલી તમે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, નાગદાનભાઈ આહિર ઉપર એક દલિત યુવકનો ફોન આવે છે. મિત્રો, આ દલિત યુવક જે છે એ વસંતભાઈના પક્ષ લઈ અને નાગદાન આહિરને ફોન કરે છે. અને મિત્રો, નાગદાન આહિર અને આ દલિત યુવક વચ્ચે વસંત ચાવડા વિશે તેમજ દલિત સમાજ વિશે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે, જેની અંદર મિત્રો દલિત સમાજ વિશે ગેરબંધારણીય શબ્દ બોલતા શું થાય અને શું ના થાય એ બાબતને લઈને અને નાગદાન આહિર અને આ યુવક વચ્ચે ખૂબ જ ટક્કરની ચર્ચા થાય છે. તેમજ મિત્રો, આ યુવક જે છે કહે છે કે તે વસંત ચાવડાનું નામ લીધું છે તો તારું ભાઈ બન્યું. તેમજ મિત્રો, આ યુવક જે છે એ નાગદાન આહિરને અભણ અને ગાંડો ગણે છે, કહે છે કે નાગદાન તું અભણ છે, તને કંઈ ખબર પડતી નથી. તેમજ મિત્રો, ભગવાન કૃષ્ણ અને હિન્દુ દેવી દેવતાઓ વિશે પણ ખૂબ જ રસપ્રદ અને જોરદાર ચર્ચા થાય છે. તો મિત્રો, આ રસપ્રદ રેકોર્ડિંગ સાંભળો એ પહેલાં જો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દે. તેમજ મિત્રો, આ બંને જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચા વિશે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તમે ભગવાન ની ક્યાં વાત આવી તમે કેમ ઊંધું ઊંધું લ્યો મેં તમને એવું કીધું તમે નો માં ફોન કર્યો છે હજી શબ્દ બોલવાના એવું તમે કેવા માંગો છો? અરે અમે ભાઈ તમને કોઈ શબ્દ થી બોલાવવા જ નથી માંગતા. મેં તમને કહી દીધું ને, હા જે કહી દીધું ભાઈ ને તમને કહું છું, કારણ કે ચાર ચાર જાતિ બદલી નાખી હોય ને અમારે તમને શું કહીને બોલાવવા? હવે એમાં જે કહી એમાં તમને પ્રશ્ન ન થતો હોય તો એના કરતા કેમ કરો? જાતિ બદલી જાતિ બદલી તમે બદલી નથી ને? ક્યાં બદલી? આદિ અનાદિ થી હાલ્યું આવતું હોય ને એ શબ્દ ને પાછળ કરવાનો આવે. પેલા તો ઈ તમારી મહાન ભૂલ છે. એટલે નહીં હું એટલે એટલે તમારું કહેવાનો મતલબ શું છે કે વર્ષો પહેલા થી અમને હરિજન કહેતા હતા એટલે હજી હરિજન જ કહેવાનું? પણ એમાં કલંક કઈ જગ્યાએ દેખાણું તમને ઈ કહો, એમાં શું છે પ્રોબ્લેમ? આ શું આ જાતિવાદ કરવા માટે આ બદલાયું છે, બીજું કઈ નથી. તમને જાતિવાદ નહીં, તમને સમજાવું. આમાં હું છે, આપણે નાગદાનભાઈ ભણ્યા હોય ને એટલે આપણને ઇતિહાસ નો ખબર હોય. હા તો અમે આયર કહેવાય છે, બરોબર, અમે આયર કહેવાય છે એટલે આવા આયર અમે બદલી નાખી બરું. પણ એમની સાંભળો, તમે મારી વાત સાંભળો, તમને હું તમને આ જે હરિજન શબ્દ ની ઇતિહાસ તમને નથી ખબર. હા, હરિજન શબ્દ કોને કહેવાય? કોને પડશે? પેલા ઈ તો ઈ સમજાવું છું તમને. પેલા દાસી દાસી પ્રથા હતી, તમને ખબર છે? હા હા હા. મંદિરમાં છે ને દીકરી હોય ને એને દાસી બનાવીને મંદિરમાં મોકલે, બરાબર. બરાબર, પછી જે એના જે પૂજારી હોય ને એની અરે સહવાસ ભોગવે, અને એના જે દીકરા થાય ને એને હરિજન કહેવાય. તો હવે અત્યારે હજી અમારા ગામમાં તમે આવો, જેટલા ઘર છે 70-75 એ બધા રાશન કાર્ડ ને ચૂંટણી કાર્ડ ભેગા કરો, એમાં શું લખેલું છે જોઈ લો. અમારા બાપ ની બાયડી બનાવી નાખી, પણ મારી વાત સાંભળો, આખા ભારત માં એક મનસુખભાઈ એક બોલે, બધા ન દલિતો બોલે, એટલે તમારે બધા નો કે તો તમે એને કેમ મનસુખભાઈ એને કેમ ટાર્ગેટ કરી કરતા? પણ હું એને હું લેવા કહું ભાઈ, તો તમે મને કહો એને કેમ નથી કરતા ભાઈ? આ બંધ કરતા ભવાઈ તારે લઈને અમારે પાસે આ બધું કરે છે. હું લેવા મારે મનસુખભાઈ ને હું કામ કેવું? મેં તમને મારા કારણોસર ફોન કર્યો. તમે એવું કહો છો કે ભાઈ પહેલેથી જે શબ્દ હાલ્યો આવતો એ શબ્દ ભાઈ અમને નથી ગમતો, અમારા માટે એ શબ્દ નથી ગમતો, તો અમે ક્યાં તમને બોલાવવા માંગીએ છીએ? હું તમને એમ નહીં, તો તમે એમ ઉલેવા કહો છો કે ભાઈ એનો શબ્દ રાખવો જોઈએ, અમારે નથી રાખવો. પણ ના રાખવો તો પેલા પંચાયત માં દિન કઢાવો, પછી તાલુકા માં દિન કઢાવો, પછી જિલ્લા માં દિન કઢાવો.
એફિડેવિટ બતાવું, તમે કેસ કરો તો હાલો, તમે મને કઈ બતાવો, પછી હું કેસ કરું, તમે એફિડેવિટ દેખાડજો, છૂટી જજો. તમારું તો ચૂંટણી કાર્ડ જોયું નથી, મારે કેમ કહું, મારા ગામ ના 75 ઘર ના 200 ચૂંટણી કાર્ડ થાય, 200 ચૂંટણી કાર્ડ માં અનામત લેવા માટે તમે આ શબ્દ લખાવો, અને અનામત નથી લેવી હોતી તો તમે શબ્દ ને માફ કરો છો. એટલે અમે હું અનામત નથી લેવી હોતી, એટલે અનામત છે ને ભાઈ બધાને મળે છે, બરાબર, તમને હાયર ને હોતે મળે છે, એ ખબર છે. પેલા અમને કઈ લાભ જ, અમને કોઈ દી કોઈ દી તો તમે અમારા માં રોકો દીધું, મુદત ના ઉભો કરો ને. પણ છે ને ભરતભાઈ, હું કેવાય, નાગદાન ભાઈ, તમને હજી છે ને, તમે ભણ્યા નથી ને, એટલે તમને ભાન ન હોય. તમે ભાઈ જાતી વાત ભૂલો, અત્યારે જ મને એક દાદા નો ફોન આવ્યો હતો, મારી વાત સાંભળો, દાદા નો ભલે ફોન આવ્યો, આયર છે ને, આયર ઈ આવે ઓબીસી માં, ઓબીસી ને કેટલી અનામત મળે, ઓબીસી ઓબીસી મને, અમે ઈ નથી સમજતા, અમે તો માત્ર ને માત્ર હિન્દુ અને રામ અને કૃષ્ણ આદિ અનાદિ ચક્રધારી, બસ બીજું કઈ નહીં. ઓબીસી ઈ તો અંગ્રેજી શબ્દ છો, મને કહો હાલો, ઓ બી અને સી આ ત્રણે ત્રણ અક્ષર ના લોખા નો ખાપાડો, ઓ નો શું થાય, બી નો શું થાય, સી નો શું થાય, ઈ મને નથી ખબર પડતી, મારા બાપ ને નથી પડતી, મારા દાદા ને નથી પડતી. હા પણ હું ગાયો ઘડીક મોટા માં લોલી ચાલો તો તમને સમજાવું. હા હા બરાબર, ઓબીસી નું ફૂલ ફોર્મ તમારે જાણવું છે ને? હા, ઓબીસી નું ફૂલ ફોર્મ થાય અધર બેકવર્ડ ક્લાસીસ. અરે ભલે થતું હોય, આવું બધું નથી કરવું અમારે, અમે માત્ર ને માત્ર એક જ ધર્મ થી હાલી રહ્યા, આદિ એનાથી અમારા બાપ દાદા પૂજતા આવ્યા છે અને મંદિર ની અંદર બેહાડ્યા છે, એને મેં પૂજી. ઓબીસી હવે હમણાં તમે નવું કાંક કાઢશો, હવે આ કરો, હવે અમારા પેલા તમે આ મંદિર બનાવો, પાડે પાડે બનાવી, અમારા બાપ દાદા ને પૂછો, તમારા બાપ દાદા ને પૂછો, અમારે અમારા ભાઈ તમારી જેવાની અરે હું ડાયતો છે, તમે તમને કે ભગવાન માણસ જન્મ હોય, ભગવાન હોય, ભગવાન ક્યાંય જન્મો નથી, જન્મવાનો નથી, તમારે પુરાવો જોઈએ તમારા, અખિલ બ્રહ્માંડ નો માલિક હોય ની કુખે જન્મો નથી અને જન્મવાનો નથી, જન્મી ધરતી માં માણસ છે ને, એ ભગવાન હોતો નથી. કોણ છે તમે એમ કીધું, જય મુરલીધર થી કોણ છે, જય મુરલીધર એટલે કોણ? હા ભગવાન છે, એટલે પણ એ કોણ? કૃષ્ણ ભગવાન. હા કૃષ્ણ, એફિડેટ પુરાવો જોઈએ એમને, પુરાવો જોઈએ જેલમાં, કૃષ્ણ ભગવાન જેલમાં જન્મ લીધો તો જન્મ નથી લીધો, કોઈ શાસ્ત્ર ઇતિહાસ બતાવી નહીં, જેલમાં કુખે થી જન્મો તો મારું માથું તને હું આપી દઉં. ભારે હાલી નીકળો મને, અરે હું તને એફિડેટ પુરાવો જોઉં, તને જન્મ નથી લીધો, કૃષ્ણ નથી લીધો, રામે નથી લીધો, રામદેવ નથી લીધો. મારી વાત સાંભળ નાગદાન, હું તને કહું નહીં, સાંભળ, તું ઓલા ભાઈ ને એમ કહેતો હતો, વસંતભાઈ ને, તમે ઇંગ્લિશ ન જાણી, નામ છે ને તેમ છે, તું એમ કહેતો હતો ને કે ઇંગ્લિશ અંગ્રેજો લાવ્યા, નામ છે ને તેમ છે, ઓલું કર્યું પેલું કર્યું, તો તું તેથી એમને નાગદા ઓલા ભાઈ ને કહેતો હતો, વસંતભાઈ ને, હું પોલીસ સ્ટેશન માં, પોલીસ સ્ટેશન શબ્દ છે ને ઇંગ્લિશ છે, આપડે ગુજરાતી નું એટલું બધું હોય ને તો આપડે પોલીસ થાણું બોલે, પોલીસ મથક બોલે. હા તો હું તમને એ કહું છું કે ટેપ શું કામ લગાડો, મને ઈ ઇંગ્લિશ છે, એસટી ઇંગ્લિશ છે, ગ્લાસ ઇંગ્લિશ છે, હું તમને સમજું, હું તમને ભણું છું, અભણ નથી અમે, પણ એમ નહીં, અમે તો બોલીએ છીએ, તમે એમ કહો છો કે અમે ઇંગ્લિશ નથી બોલતા, તો આપણે હાવ ન બોલાય, આપણે એમ કહો પોલીસ મથક, એમ નહીં, પોલીસ સ્ટેશન ન બોલાય, હવે શબ્દ લખાય ન નીકળાય, લખાય એ શબ્દ પણ બોલાય છે, હવે ન નીકળાય, દેશી ભડાકા ના થાય, તો આપણી બેન દીકરી, હાલો હાલો, દેશી ભડાકા કરાય, એમ નહીં, અમારી બેન દીકરીઓ આયરની ભરવાની ની વેપારી ની જાય ને બજારમાં, સફરજન ને એપલ કઈ ઓળખે છે, કારણ કે એપલ ના નામે જ વર્તા છે, એપલ જ કહેવાય, ભૂલાવી દેવાનું છે, તમારી આદત ના હતી, આજ સફરજન ને એપલ બનાવ્યું, કાલ કેળા ને કઈક બનાવશો, એવું ન હોય, એપલ બનાવ્યું ન હોય.